નમસ્કાર વિદ્યા દરેકનો અધિક સ્વાગત છે મિત્રો તમારે ધોરણ નવની અંદર સંસ્કૃતનું પ્રથમ પરીક્ષા માટેના મિત્રો આપણે પેપર જોવાના છીએ જેની અંદર મિત્રો સંપૂર્ણ સચોટ પેપર સાચું પેપર સોલ્યુશન જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર મિત્રો અન્ય વિશે તમારે જો પેપર સોલ્યુશન જોઈએ છે તો આ વિડીયો જે છે ડિસ્ક્રિપ્શન છે તેની અંદર લિંક આપેલી છે અથવા તો પછી ચેનલના પ્લે લિસ્ટમાંથી અથવા તો પછી ચેનલ પર જઈને તમે જોઈ શકશો

તો કે પ્રસિદ્ધ તો આવશે તો આવશે મિત્રો મોસ્ટ છે જેથી કરી તમે વિડીયો જરા પણ કહેવાય કે છોડતા જ નહીં સંપૂર્ણ સંપૂર્ણ જોઈ લેશો તો તમને ઘણો બધો હેલ્પફુલ થશે આ પુલિંગ શબ્દ આપણે શોધીને લખવાનો છે ચાતક તો મિત્રો ત્યાંનું તમારે જે છે ફટાફટ કોમેન્ટ કરવાની રહેશે અને આગળ છે સ્ત્રીલિંગ તો તે અંદર વૃષ્ટિ તો એને પણ આ બંનેમાંથી જવાબ આવે છે એ તમારે કોમેન્ટ કરશો આગળ છે સંધિ વિગ્રહ એટલે કે સંધિ છોડો તો આવશે અધ્ય પ્લસ અવધિ સંધિ જોડો તો આવશે કશ્યા કા પ્લસ તો કશ્યા આગળ છે રીખાંક રેખાંકિત સમાજનો પ્રકાર લખો તો તેની અંદર જોઈએ શિશુપાલવ વધ તો શ્રષ્ઠી તત્પુરુષ સમાસ ખાલી જગ્યા પૂરવાની છે અહીંયા આપણે ઓપ્શન તો આપેલા જ છે તો કે આ રે ચારુદત તો અહીંયા આપણને આની અંદરથી જવાબ આવશે આજ્ઞા પ્યા આજ્ઞાપ્યતા આમ તો કિમસ્ય પાપસ્ય અનુષ્ઠયિતા આ પ્રમાણે તમારે લખવાનો છે પહેલાં ખાલી જગ્યામાં આ જવાબ આવશે જ્યારે બીજની અંદર આ જવાબ આવશે મિત્રો તેવી રીતે આવે છે વિભાગ બી તો ચાલો જોઈએ તેની અંદર છે નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખવાના છે પેલો છે ભગવત મહાવીર જન્મ કદા અભવત ભગવત ભગવત મહા મહાવીર જન્મ ખ્રિસ્તા પૂર્વ પ્રાય પતાબ્દી અભવત ત્યારબાદ છે બીજા નંબરે યુના મન કહ અંતી કૌકિલમ કોકિલ યુના મન હંતી આગળ જોવા જઈએ નીચે આપેલા પ્રશ્નના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો જોઈએ ચાતક શિશુએ જળ શા માટે ન પીતું તો ચાતક શિશુ તળાવનું પાણી પીને તૃષ્ય સ્નાન કરવા તૈયાર થયું હતું પરંતુ માતાને મેઘજળ સિવાય અન્ય જળાશયનું પ્રાપ્ત જળ ન પીવાય એવી પોતાની કુળ પરંપરા આચરતા સમજાવતા તેણે પોત એ તળાવનું પાણી ન પીતું પ્રશ્ન ચાર ધારા દેશની સી વિશેષતા હતી ધારા દેશનો બોધ રાજા વિદ્વાનો કવિઓ અને કલાકારોનો કરદાન હતું તેમાં સમયમાં સાહિત્ય વિદ્યા અને કાવ્ય કલાનો પણ કાવ્ય સર્જન અને વિવિધ કલાઓમાં નિપુણ હતા તેથી આવો ધારા દેશ દૂર દૂરના દેશોમાંથી આવતા અનેક પંડિતો કવિઓના ગુણોનું પૂજન કરતો હતો પ્રશ્ન પાંચ વલ્ભીના કયા કયા આચાર્ય થઈ ગયા વલભીના ઈસવીસો ની ચોથી સદીમાં ઋગ્વેદના

ગુચ્છો જે ફાળેલો જોઈને કબૂતરો ચિત્રગ્રીવના કહેવા તે મુસકરાજ હિરણ્ય પાસે ગયા ચિત્રગ્રીવના મિત્ર મુસકરાજે પોતાના તીક્ષ્ણ દાંતોથી બધા કબૂતરોના બંધન કાપી નાખ્યા આ રીતે કબૂતરો જાળમાંથી મુક્ત થયા આગળ છે નીચેના પ્રશ્નના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે જેની અંદર પ્રત્યેકના મિત્રો બે ગુણ રહેશે જોઈએ ભક્ત જેના શરણમાં જાય છે તે દેવ તત્વ કેવું છે જવાબ આવશે કે ભક્ત જેના શરણમાં જાય છે તે દેવ તત્વ ભયજનક સંજોગોનું ભયરૂપ તત્વ છે ભયાનક સંજોગોમાં ભયાનક છે પ્રાણી માત્રની ગતિરૂપ છે પવિત્ર વસ્તુઓના પાવન છે ઉચ્ચ પદોનું એકમાત્ર નિયંત્રક છે ઉત્તમમાં ઉત્તમ રક્ષકોમાં રક્ષક છે આગળનો છે

જેથી સુંદર કમળ હોય છે સ્ત્રીઓ પ્રેમ સફર હોય છે પવન સુગંધિ સુવાસ વાળો સમી સાંજના સમય સુખ આપનારો અને દિવસો અંતરાળિયામણા અને અતિશય સુહામણા હોય છે વસંત વાવના જળને મણિકંદોરા ધારણ કરનાર સ્ત્રીઓ ચંદ્રને ક્રાંતિવાળી મહિલાઓ અને મોરથી લચી પડેલા આમ્ર વૃક્ષોને અદ્ભુત સૌંદર્ય પ્રદાન કરે છે કોયલ મધુર ટકો તે જુવાનીઓના સુંદરીઓમાં રહેલા મનને આકર્ષિત કરે છે આવી વસંતને ઋતુ રજ કહે છે કોઈ ઋતુઓની મહારાણી કહીને બતાવે છે વન ઉપવાનના સૃષ્ટિ સૌંદર્યને સોળે કળાએ ખીલી ઉઠવાની તક માત્ર વસંતમાં જ મળે છે તેથી અલબેલની ઋતુ એટલે વસંત ઋતુ ઉલ્લાસમય જીવનનો પ્રદેશ સંદેશ આપતી એક માત્ર ઋતુ એટલે વસંત ઋતુ મિત્રો અન્ય વિશ્વના જે પેપર છે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મેળવી રાખશો ત્યાંથી વોટ્સએપ ટેલિગ્રામ પણ જોઈન કરી લેવું અને તમારા મિત્રોને પણ શેર કરશો